हेलो फ्रेंड्स, केम छो तमे बधा? वेलकम बेक टू आर चेनल गुजराती मैन। आजे हूँ तमारी साथे शेर करीश साबुदाणानी खीचड़ी बनावानी रीत। साबुदाणानी खीचड़ी तमे अपवास में खाई शको छो, अने जो तमने बहुज भावती होय तो तमे नास्ता तरीके पण तेने खाई शको छो। तो चलो आपणे जोईए साबुदाणानी खीचड़ी बनावानी रीत। तो साबुदाणानी खीचड़ी बनावा माटे मैं अहीं 250 ग्राम साबुदाणा लीधा छे, जेने मैं बराबर वॉश करीने एने मैं 4-5 कलाक पलाळी राख्या हता। साबुदाणानी खीचड़ी बनावा माटे साबुदाणा एकदम रेडी छे। मैं अहीं एक कढ़ाई में 2 चमची तेल लीधुं छे, तेल गरम थाय एटले एमां आपणे 1/2 टीस्पून जीरुं एड करी लईशुं। जीरुं सतळाई जाय एटले आपणे आमां एड करीशुं बटाका, મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। જો તમારી પાસે બાફેલા બટાકા હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો, અને ના હોય તો તમે આને આવી જ રીતે ઢાંકીને ચડાવી લેશો। બટાકાને આપણે મીડિયમ ફ્લેમ પર ચડાવી લઈશું। બટાકા ઇઝીલી ફટાફટ ચડી જાય તેના માટે આપણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી લઈશું, જેથી કરીને બટાકા ફટાફટ ચડી જાય। ઢાંકણ ઢાંકીને આપણે બટાકાને સીજવા દઈશું। સાબુદાણાની ખીચડી બનાવવાનું એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય છે। તો તમે નાસ્તામાં ને ક્યારે પણ કંટાળો આવતો હોય તો તમે ફટાફટ આ સાબુદાણાની ખીચડી બનાવી શકો છો। પણ તેના માટે તમારે ખાલી એટલું ધ્યાન રાખવું પડશે કે સાબુદાણાને 4-5 કલાક પહેલાં પલાળી રાખવા પડશે। તમે જોઈ શકો છો હવે આપણા બટાકા એકદમ ચડી ગયા છે। મેં અહીંયા 1 મોટું લીલું મરચું લીધું છે, જેને મેં મોટું સમારી લીધું છે, તેને હું એડ કરી લઈશ, અને તેની જ સાથે 4-5 કડી પત્તા એડ કરી લઈશ। તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન જેટલું મરચું એડ કરી લઈશું, અને જો તમે મરચું ના ખાતા હોય તો એને તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે આમાં આપણા જે સાબુદાણા હતા એ એડ કરી લઈશું। અને તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું। આપણે બટાકામાં પણ પહેલાં મીઠું નાખ્યું છે, જેથી કરીને તે પ્રમાણે મીઠું એડ કરજો। હવે આપણે સાબુદાણાની ખીચડીને 2 મિનિટ માટે ઢાંકીને પકવી લઈશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખજો, જેથી કરીને સાબુદાણાની ખીચડી ચોંટે નહીં।
વચ્ચે વચ્ચે આપણે સાબુદાણાની ખીચડીને હલાવતા રહીશું. ધીરે ધીરે આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ રહ્યા છે. હજુ આપણે તેને એકાદ મિનિટ પકવી લઈશું. હવે આપણે આમાં એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને સીંગનો અધકચરો વાટેલો ભૂક્કો એડ કરીશું. આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ફરી આપણે આને ઢાંકીને 2 મિનિટ સુધી સીજવા દઈશું. સીંગનો ભૂક્કો આપણે નાખ્યો છે જેથી કરીને એ સાબુદાણાનું જે એક્સ્ટ્રા પાણી હશે એ સોક કરી લેશે. અહીંયા આપણી સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે. સાબુદાણાની ખીચડી એકદમ ખટમીઠી છે, તો નાના છોકરાઓને પણ બહુ જ ભાવશે. તો લાગ્યું ને એકદમ સરળ અને ફટાફટ રીતે બની જાય છે સાબુદાણાની ખીચડી. તો પછી તમે પણ તેને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને બસ ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખજો કે સાબુદાણા પલાળતી વખતે જો તમે 1 કપ સાબુદાણા લીધા હોય તો તેને 1 કપ પાણીમાં જ પલાળજો, જેથી કરીને તમારા સાબુદાણા એકદમ સોગી ના થઈ જાય અને એકદમ ખીલી ખીલી છુટ્ટી સાબુદાણાની ખીચડી બને. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને મારા આવવાવાળા તમામ વિડીયોની જાણકારી તમને સૌ પ્રથમ મળી રહે. થેન્ક યુ.